सब्सक्राइब करो आ चैनल ने। ए, मने प्रेम भरी विदाय आपने बदले आवी नजरे केम जुए छे? डर लागे छे। डर? अने तारी नजर नो? तो पछी मारी नजर मां जो शू देखाय छे तने? તારી આંખોમાં બસ પ્રીત જ દેખાય છે, માત્ર પ્રીત, જન્મોજન્મની પ્રીત નહીં। મને તો તારી આંખોમાં જન્મોજન્મ માટે એક થઈ જવાની અધીરાઈ દેખાય છે। અને એ દિવસ પણ ક્યાં દૂર છે, આ વસંત પંચમી તો મુહૂર્ત છે। એક વાત કહું, હજુ તો આપણા હરવા ફરવાના દિવસો છે, આપણે હમણાં લગ્ન કરવાને બદલે 4-6 મહિના પછી કરીએ તો? બાપ રે, 4-6 મહિના? મને ખબર છે તું મને તડપાવા આવી વાત કરે છે, ખરું ને? પણ જાનકી, તારા વગર એક એક દિવસ એક એક વર્ષનો લાગે છે, અને અને તું 4-6 મહિનાની વાત કરે છે, તારે મારી નાખો છે મને? નહીં વિક્રમ, આજ પછી ક્યારેય મરવાની વાત નહીં કરતો, ક્યારેય નહીં કરતો। તો પછી જે દિવસનું મુહૂર્ત કઢાવ્યું છે એ દિવસે હું જાન જોડીને આવીશ। સોળે શણગાર સજીને તૈયાર રહેજે। આ ઘર ચોળામાં તો જાનકીબેન એવા રૂપાળા લાગશે કે વાત ન પૂછો। અરે ચંદા બહુ, જાનકી જ્યારે આ દાગીના પહેરી અને માંડવામાં આવશે ને, ત્યારે સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી હોય એવું લાગશે। અરે જોજો તો ખરા, વિક્રમ કુમારે એની આગળ જાંખા પડી જશે, કેમ ખરું ને જાનકી? જાનકી બેટા, જો મારી દીકરીને। જય માતાજી। આને તો વડગાડ ભારે લાગે છે। ચાલ બેઠી થઈ જા, ચાલ ઉભી થઈ જા, બોલ કોણ છે તું અને ક્યાંથી આવી છે? પહેલા જલેબી ખવડાવ, મને બહુ ભાવે છે। તું માંગી છે તને મળશે, પણ પહેલા એ કે તું કોણ છે અને ક્યાંથી આવી છે? મારી પાસે જવાબ માંગે તું કોણ? હટી જા મારા રસ્તામાંથી। અરે હટવું તો તારે પડશે। હા બોલ, બોલ, બોલે છે કે નહીં કે પછી? હું રાજસ્થાનથી આવી છું। દીકરી ક્યાંય બારગામ ગઈ હતી? હા ભૂમા બાપા, ગયા અઠવાડિયે એ કુળદેવીના દર્શન કરવા રાજસ્થાન ગઈ હતી। હા, હું ત્યાંથી જ આવી છું। એને વાળીને ત્યાં જ મૂક્યાવી પડશે। નહીં, નહીં જાઉં। પકડો એને, પકડો। બેન, પકડો જાનકી।
ચિંતા કરવાની કઈ જરૂર નથી. અત્યારે એ જાનકીના શરીરમાંથી નીકળી આમાં બંધાઈ ગઈ છે. તમે બધા ચાલો મારી સાથે. જુઓ બા, આ શ્રીફળની ચોકી મેં બાંધી દીધી છે. જ્યાં સુધી આ ચોકી છે ત્યાં સુધી પ્રેત કે આત્મા કોઈ અહીંથી અંદર પ્રવેશ નહીં કરી શકે. પણ બને તો લગન પહેલા જાનકીને આ ઘરની બહાર ન જવા દેતા. ભલે બુવાજી. આ વાળેલું મારે રાજસ્થાન અત્યારે જ મૂકવા જવું પડશે. હા હા બુવા બાપા, તમે અત્યારે જ ઉપડો અને લ્યો. હા, ખર્ચાની ચિંતા ના કરશો. જય માતાજી. જય માતાજી. બધા મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ, ખુદ જાનકીને પણ નહીં. દીકરીને વળગાડ છે આ વાતની. જો બધાને ખબર પડી ગઈ તો એનું સગપણ તૂટતા વાર નહીં લાગે, અને પછી સમાજમાં જાનકીનો કોઈ હાથ નહીં ચાલે. સમજાને? બુઆજી, આજે તો ઘણા હેરાન થઈ ગયા. રસ્તામાં ત્રણ ત્રણ વાર ગાડી બગડી. ધાના, જે વસ્તુ વાળીને આપણે મૂકવા આવ્યા છીએ ને એ ઘણી ભારે છે. તું અગરબત્તી લેતો આય. ના, માંડ માંડ ગાડી અહીં સુધી લાયા છીએ. હવે આજની રાત અહીં રોકાવું જ પડશે. બાલજી ભુવા, રોકાવું જરૂરી છે? હા ધાના, છૂટકો જ નથી. જાગતા રહીજો. એ ભાયા, એ બિનમોસમ બિજલી? ભાયા, યા તો રોજ કો હો ગયો હે. 25 વર્ષાસુ રોજ રાત માં બિજળી ચમકે હે. સબ એસી બાતા કરે હે. કિસી કી ભૂતક્તિ આત્મા કિંડરે ભી શરીર મે ઘુસ જાવે હે. કોઈ નુકસાન નહીં કરે હે, પણ રોયા કરે હે. જાગતા રહીજો. જાગતા રહો. આવી ગઈ દીકરી. હા માં, દીકરી ક્યાં સુધી આમ ભટકતી રહીશ? મારે હવે ભટકવું નહીં પડે માં. મેં મારા રાજને જોઈ લીધો છે. એ અહીં રાજસ્થાન આવ્યો તો એનો બીજો જન્મ થઈ ચુક્યો છે માં. એનું નામ વિક્રમ છે. દીકરી, તું એને મળી? મળી પણ ના મળી શકી. મારું દુર્ભાગ્ય તો જો માં, આટલા વર્ષે મારા રાજને જોયા પછી પણ હું પ્રગટ થઈને મારી ઓળખાણ ના આપી શકી. કારણ કે રાજ ભૂત પ્રેત પ્રેતાત્મા કશામાં માનતો નથી. અને માં,
મારો રાજ એકલો નહોતો, એની સાથે એના નામની ચંદડી ઓઢનાર પણ હતી. એટલે કોઈ બીજી છોકરી? હા માં, એ છોકરીના લગ્ન મારા રાજ સાથે થવાના છે. એ લગ્ન અટકાવવા હું છેક ગુજરાત ગઈ અને એ છોકરીના શરીરમાં પ્રવેશ કરીને મેં લગ્ન ન થવા દેવા બહુ પ્રયત્નો કર્યા, પણ જાંજવાના જગ ક્યારેય પી શકાતા નથી બેટા. અરે રાજ તને ઓળખી જાય અને તું એના લગ્ન ન થવા દે, અમે શું બેટા? પ્રીતના આવેશમાં તું એ ભૂલી જાય છે કે તું એક પ્રેત છે બેટા. હું પ્રેત છો તો શું થઈ ગયું માં? આ રોટલા મારું ભોજન નથી તે જાણવા છતાં તું 25-25 વર્ષથી મારા માટે રોટલા ઘડે છે ને? એક જનિતાની લાગણી જેમ તને 25 વર્ષથી મારી સાથે જકડી રાખી છે, એ જ રીતે હું મારા રાજ સાથે જન્મો જન્મની પ્રીતના થાતડે બંધાયેલી છું માં. રાજ મારો છે ને મારો જ રહેશે, અને મારા માર્ગમાં જે કોઈ કાંટા પાથરશે એને હું ક્યારેય માફ નહીં કરું. બુઆજી આ શું થયું? ભલા હું તને નહોતો કહેતો કે જે ઉતાર વાળીને આપણે મૂકવા આવ્યા હતા એ બહુ ભારે છે. આ એનો વળતો ઘા છે, કારણ કે હું એના માર્ગનો કાંટો છું ને એટલે.